शैक्षणिक सत्र शुरू થયાના 1.5 માસ પછી પણ હજુ હાઈ સ્કૂલને ધોરણ 12 સાયન્સના પુસ્તકો મળ્યા નથી. પુસ્તકો હજુ સુધી સ્કૂલ સુધી ન પહોંચતા નવા સત્રમાં કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે શિક્ષકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. 3 જૂનથી હાઈ સ્કૂલના નવા સત્રનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં 12 સાયન્સના પાઠ્યપુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત. આ વખતે કોરોનાની મહામારીને કારણે આવેલા લોકડાઉનને કારણે શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું હતું, જેના કારણે અનેક વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના માસ પ્રમોશન કરી આગળના વર્ગમાં મોકલી દેવામાં આવ્યા છે, જેથી પરિસ્થિતિ એ પ્રકારે ઉદ્ભવી છે કે હોશિયાર વિદ્યાર્થીઓની સાથે સાથે અભ્યાસક્રમમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ પણ માસ પ્રમોશનમાં આગળના વર્ગમાં આગળ વધી રહ્યા છે. જો કે આ બંને વચ્ચે તફાવત કરવા માટે ઓનલાઈન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ડેડ હાઈસ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને દર વર્ષે મફત પુસ્તકો અપાઈ રહ્યું છે. દર વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા પુસ્તકો આવી જાય છે અને સત્રના પ્રારંભે જ વિદ્યાર્થીઓને મળી જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે સત્ર શરૂ થયાના 45 દિવસ વીતી ગયા છે, છતાં હજુ સુધી વિદ્યાર્થી પુસ્તકોથી વંચિત રહ્યા છે. 12મા સાયન્સના પુસ્તકો મળ્યા નથી એ વિશે આપ શું કહેશો? અમારે અત્યારે 12th સાયન્સ ચાલુ છે, જેથી અમારે ટેક્સ્ટબુક મળી નથી. 11th પણ ટેક્સ્ટબુક નહોતી, જેથી જે સર સમજાવે અત્યારે અમારે રફ બુકમાં ટોપિક વાઇઝ સમજવું પડે છે. તો જે ટેક્સ્ટબુક નથી એના કારણે આપને તકલીફ પડતી હશે અભ્યાસમાં? હા. તો ખરેખર આ બધું જે અહીંયા આપને એજ્યુકેશનમાં જે સાહેબ જે કંઈ પણ શીખવતા હોય એ તમારે અત્યારે નોટબુકમાં લખવું પડે છે? નોટબુકમાં. હા. તો અત્યારે તમે પુસ્તકો લઈ શકો એવી આપની પરિસ્થિતિ? આર્થિક પરિસ્થિતિ નબળી છે. નામ રૂપા પ્રક્રિયા મનોજભાઈ. મારું નામ ભાયણી મનોજ અનિલભાઈ છે. હું જેતપુર તાલુકામાં શ્રી કમરીભાઈ હાઈસ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. અટાણની પરિસ્થિતિ એવી છે કે શાળાને ખુલ્યા તેનો ઘણો સમય થઈ ગયો છે, છતાં પણ અમને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. એના કારણે અમે વર્ગ શિક્ષકને એવી માંગણી કરીએ છીએ કે જેથી અમને પાઠ્યપુસ્તકો આપે. ત્યારે સામાન્ય રીતે સરકારી સ્કૂલોમાં ફ્રી ઓફ પુસ્તકો મળતા હોય છે અને ઘણા બધા પરિસ્થિતિ પણ એવી હોય છે. તો તમારી પરિસ્થિતિ અત્યારે આર્થિક પુસ્તકો ખરીદી શકાય કે ખરીદી? ના, આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, જેના કારણે અમે પાઠ્યપુસ્તકો ખરીદી શકતા નથી. અત્યારે તમને અભ્યાસમાં આ પુસ્તકો ન હોવાને કારણે તકલીફ પડતી હોય? અભ્યાસ માટે અને પુસ્તકો ન પાઠ્યપુસ્તક ન હોવાથી એ આવે છે કે જે સાહેબ ટોપિક સમજાવે તે અમારે અટાણે ટેક્સ્ટબુક ન હોવાથી થોડોક સમજવો કઠિન બને છે. ગઈ વખત પણ એવી વાત મળી છે કે 11મા સાયન્સની અંદર પણ પાઠ્યપુસ્તકો નહોતા મળ્યા? હા, 11મા ધોરણમાં પણ પાઠ્યપુસ્તકો ન હતા. ત્યારે તો અમે થોડાક જૂના પાઠ્યપુસ્તકો લઈને અમે ચલાવી લીધા હતા, પણ અટાણે 12 સાયન્સ હોવાથી અમે આ બધું કઠિન છે થોડું. હવે એમાં પુસ્તકોમાં એવું છે, દર વખતે શાળા પાઠ્યપુસ્તક મંડળ તરફથી જનરલી વેકેશનમાં આવી જાય છે. આ વખતે સાયન્સના પુસ્તકો અમને પાઠ્યપુસ્તક મંડળથી મળ્યા નથી. જનરલી SVS મારફત મળે, શાળા વિકાસ સંકુલ મારફત, એટલે ત્યાંથી પુસ્તકોનું પૂછાયું તો સાયન્સના પુસ્તકો આવેલા નથી એમ જવાબ આપ્યો. અમને જ્યાં સુધી સમાચાર ત્યાં સુધી રાજકોટને મળી ગયા છે, બીજા અન્ય જિલ્લાઓમાં પણ મળી ગયા છે. તો આપની કક્ષાએથી એક આચાર્ય તરીકે આપે એમને લેખિતમાં આપ્યું છે કે ટેલિફોનિક સંપર્ક કર્યો છે કે પુસ્તકો હજી નથી મળ્યા? ટેલિફોનિક સંપર્ક પણ કરેલો શાળા વિકાસ સંકુલમાં, જે કન્વીનર છે ને એમના મારફત જ વિતરણ તાલુકામાં થાય, અને લેખિત પણ આપેલું છે, ડિમાન્ડ મૂકેલી છે. તો તમને એવું લાગે છે કે બાળકોને જો હજુ પાઠ્યપુસ્તકો સાયન્સના ન મળ્યા હોય તો એમને અભ્યાસમાં તકલીફ પડે? હાજી, પાઠ્યપુસ્તક મળી જવા જોઈએ ખરેખર ઇન ટાઈમ, પણ આ વખતે મળ્યા નથી. તો સામાન્ય રીતે અત્યારે વેકેશન કઈ તારીખથી ખુલી ગયું છે? વેકેશન 7મી જૂનથી ખુલ્યું છે, ઓનલાઈન ચાલુ શિક્ષણ છે, અને 15મી જુલાઈથી માત્ર ધોરણ 12 પૂરતા છે એ બોલાવવાનું ચાલુ કર્યું. બરોબર, એટલે આમ સામાન્ય રીતે 15 જુલાઈથી શરૂ થઈ ગયું એટલે? હા હા, 15 જુલાઈથી 12th બોલાવ્યા. તો અત્યારે ઓનલાઈન શિક્ષણમાં પાઠ્યપુસ્તક વિના તો ન જ ચાલે? નહીં, એની જરૂર તો પડે જ. તો આવા સંજોગોની અંદર જ્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય તો આપની તરફથી વિશેષ શું પ્રયાસો કરવામાં આવ્યા છે પુસ્તકો માટે? વિશેષમાં અમારે શાળા વિકાસ સંકુલ મારફત જ પુસ્તકો મળે, એટલે અમને ટેલિફોનિક વાતચીત 2 વખત કરેલી છે અને લેખિત પણ ડિમાન્ડ મૂકેલી છે. આ
આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.